જો એ છેલ્લો એક ભાગ આપણે રીડ ટુની અંદર છેલ્લો એક સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર છેલ્લી કેટલીક પ્રવૃત્તિઓ આપણે જોઈ લઈએ, એક્સરસાઇઝ જોઈ લઈએ. નાવ પ્લેસ યોર હેન્ડ્સ, હવે તમારા હાથને રાખો ઇન ધ સેમ વે, એ જ રીતે આપણે લાસ્ટમાં જોયેલું કે તમારા મસ્તકની અંદર માથાની ઉપર માથું ઓળતા હોય તે રીતે બંને હાથે આંગળી ઉપર રાખવાની છે અને પછી માથું ઓળતા હોય તે રીતે ખેંચવાનું છે, બરાબર. હવે નાવ પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે હાયર અપ, હાયર અપ એટલે ઉપરની બાજુ. હવે ઉપરની બાજુ આપણે શરૂઆતમાં રાખ્યું હતું, હવે ઉપરની બાજુ બંને હાથ સેમ વે એટલે કે તે જ રીતે રાખો. ઓન ધ મિડલ ઓફ ધ હેડ, માથાના મધ્ય ભાગની અંદર, શરૂઆતમાં આપણે રાખ્યું તો હવે માથાના મધ્ય ભાગની અંદર બંને હાથ રાખો. એન્ડ રિપીટ ધ પ્રોસિડ્યોર, પ્રોસિડ્યોર એટલે ક્રિયા, અને એ જ ક્રિયા ફરી પાછી રિપીટ કરો. કઈ ક્રિયા? કે ઉપર માથાના ભાગે આપણે હાથ રાખીને પાછા જે ખેંચતા હતા, માથું ઓળતા હોય તે રીતે આપણે ખેંચતા હતા, એ જ રીતે ફરી પાછા મિડલમાં રાખીને, મધ્ય ભાગમાં રાખીને બંને હાથને આંગળીઓને ફરી પાછા ખેંચો. નાવ પ્લેસ, આગળ જોઈએ. નાવ પ્લેસ હેન્ડ્સ એવર ફર્ધર, ફર્ધર એટલે આગળ, હજુ પણ આગળ હાથને રાખો. બેક ઓન યોર હેડ, તમારા માથાના પાછળના ભાગથી ફરી પાછા તમે એ જ રીતે હાથને, બંને હાથને રાખો. ટુ વર્ડ્સ ધ ક્રાઉન, ક્રાઉન ક્રાઉન એટલે તાલ, બરાબર છે, જે છેલ્લો જે ભાગ છે. ટુ વર્ડ્સ ધ ક્રાઉન, ક્રાઉનની ઉપર કહે છે કે તાલની ઉપર તમારા બંને હાથને રાખો. એને રિપીટ ધ પ્રોસિડ્યુર, ફરી પાછી એ જ ક્રિયા કરો, બરાબર છે. તો એ જ ક્રિયા ફરી પાછી કરવાની છે, એટલે કે શરૂઆતમાં રાખીને પાછું માથું ઓળતા હોય તે રીતે, પછી મધ્યમાં મૂકો, પછી ઉપર સૌથી ઉપર આગળના ભાગે એ તમારે બંને હાથ રાખીને માથું ઓળતા હોય તે રીતે હાથને ખેંચો. એ આપણી એક્સરસાઇઝ છે, ક્રાઉન પુલ છે, બરાબર છે. તો એ ક્રાઉન પુલ એમાં પણ મદદ કરે. કેમ? હવે ઘણીવાર આપણે માથાની અંદર કંઈ બી વસ્તુ નાખતા હોય તો એમ જાણે કે રિલેક્સ કેમ થઈ જતા હોય તેવું આપણને લાગતું હોય. કોઈ આપણને માથાની અંદર કંઈક આપણને એક્સરસાઇઝ કરી આપે ત્યારે આપણને જાણે કે આમ રાહત કેમ થયેલી હોય તેવું આપણને લાગતું હોય છે. તો આ એના માટેની છે, મનને શાંતિ માટેની બધી એક્સરસાઇઝ છે. ઓકે, આગળ જોઈએ. મેન્ટલ ક્વિક ફિક્સ, માનસિક તણાવને દૂર કરવા માટેની બીજી કેટલીક પ્રવૃત્તિઓ જોઈએ. પુટ ઓન સમ મ્યુઝિક, કેટલુંક મ્યુઝિક શરૂ કરો. યુ લાઈક, તમને જે મનગમતો મ્યુઝિક હોય એ મ્યુઝિક શરૂ કરો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, થ્રુ એટલે સમગ્ર, આખું, અને આખા રૂમમાં એ ડાન્સ કરો, નાચો. શું કહે છે? તમને જે કંઈ મનગમતું ગીત હોય એ ગીત શરૂ કરો અને રૂમની અંદર નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ જે નવી ઉત્પન્ન કરેલી જે પ્રવૃત્તિ જે છે એ એક્સરસાઇઝ જે છે એ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેન, એટલે કે બ્રેનના મગજની જમણી બાજુનું જે મગજ જે છે. એન્ડ ધ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન, એટલે કે શું કરે છે, આ જમણી બાજુનું જે મગજ જે છે એને એક્સરસાઇઝ, એને મુહાવરો આપશે, એટલે કે એને કવાયત આપશે, એને કસરત પૂરી પાડશે. શેને કારણે? તમને મનગમતું જે મ્યુઝિક જે છે એ મ્યુઝિકને શરૂ કરો અને નાચો, બરાબર છે, બિંદાસ. તો એ નાચો એને લીધે શું થાય છે કે આ નવી પ્રવૃત્તિ જે છે એ તમારા જમણી બાજુનું જે મગજ જે છે એ મગજને ખૂબ જ હેલ્થી બનાવશે, એને કવાયત, એને કસરત પૂરી પાડશે. એન્ડ હેલ્પ, અને મદદ કરે છે રીબેલેન્સ યોર બ્રેન, તમારા મગજને રીબેલેન્સ કરવા માટે, ફરી સંતુલન, સંયમ જાળવવા માટે એ મદદ કરશે, તમે રિલેક્સ થવા માટે એ મદદ કરે છે. ચાલો, એટલે આપેલું મનગમતું તમારું મ્યુઝિક તમારે શરૂ કરવાનું છે અને પોતાને એન્જોય મળે એ રીતે ડાન્સ કરવાનો છે, બરાબર, જેથી કરીને તમારું મન જે છે એ ખૂબ જ રિલેક્સ થઈ જશે. આગળ, ગેટ અ ફિશ ટેન્ક, ટેન્ક એટલે ટાંકી, ફિશ માછલી. ગેટ અ ફિશ ટેન્ક,
एक मछली घर लो एंड वॉच द फिश अने फिश ने जो निहाळो स्विम करती हो स्विम एटले तरव अराउंड लैंड गाइडली लैंड गाइडली एटले खूबज बिंदास खूबज निरांते बराबर पोतानी मोज में ए फिश जे तरती हो तरती फिश ने जुओ दीस एलाउड योर माइंड टू अ काम डाउन तमारू मगज ने शांत करवा माते तमारा मगज ने खूबज ए शांत करशे एटले केवी रीते एक फिश टैंक लावानी छे એટલે કે માછલીઘર લાવો અને પછી અંદર જે ખૂબ જ રમતિયાર રીતે ખૂબ જ મોજથી નિરાંતથી જે ફિશ જે છે અંદર તરતી હોય એને નિહાળ એને તરતી માછલીને જોયા કરો બરાબર આનંદ લેતી માછલીને જુઓ જેથી કરીને તમારું મન જે છે એ ખૂબ જ શાંત થશે કેમ તમને એના પ્રત્યે ઇન્ટરેસ્ટ જાગશે બરાબર એ કેવી મોજ કરે છે કેવી તરે છે મોજ કરતી કરતી આનંદ માણતી માણતી તરે છે એવું તમે જોશો એટલે તમને ખૂબ જ રિલેક્સ થશે તમને આનંદ આવશે આગળ રાઇટ ડાઉન હવે શું કરવાનું છે રાઇટ ડાઉન ઓલ યોર વરી એટલે ચિંતા રાઇટ ડાઉન કરવું એટલે લખવું એટલે કે તમારી બધી જ ચિંતાને લખો પછી પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ અ પેપર પીસ એટલે ટુકડો એટલે કે પેપરના એક ટુકડામાં તેને લખી લો ધેમ આઉટ ઓફ યોર હેન્ડ તમારા હાથ વડે હવે બધી જે સમસ્યા જે છે વરી ચિંતા જે છે એ પહેલાં તો તમારી ચિંતાઓને લખી લો અને પછી એક પેપરના ટુકડાની અંદર એને રાખી દો ગેટ આઉટ ઇન ટુ ધ નેચર એન્ડ વોક એટલે ઉપર આપણે જોઈએ પ્રમાણે કેમ બધી હળવીશ આપણે કેમ ઘણીવાર કોઈકને કહેવાથી આપણું ટેન્શન બધું દૂર થઈ જાય એ જ રીતે કંઈક પેજની અંદર બધી જ જે સમસ્યા તમારી હોય એ સમસ્યાને લખી લો અને પછી એ કાગળની અંદર મૂકી દો એટલે જેથી થોડીક તમને રાહત મળે ગેટ આઉટ ઇન ટુ અ નેચર એટલે કે કુદરતમાં ફરો કુદરતમાં જાઓ બરાબર એન્ડ અ વોક વોક એટલે ચાલવું એટલે કે કુદરતી જગ્યા જે હોય એ ખૂબ જ સુંદર દ્રશ્યો નિહાળ હોય રહેલા એવા કુદરતનો આનંદ માણવાની વાત કરે છે ત્યાં જાઓ અને એનો આનંદ લો જ્યાં કંઈ કુદરતી દ્રશ્યો તમને જોવા મળતા હોય જે કંઈ ગાર્ડન હોય કે એક્સેત્રા એ કુદરતી દ્રશ્યોની અંદર જાઓ ચિત્રોની અંદર જાઓ અને વોક અને ત્યાં જઈને બિંદાસ ચાલો આગળ કન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન એકાગ્ર કરવું ઓન વોટ ઇઝ રાઇટ નાવ શું સાચું છે બરાબર છે એની ઉપર ધ્યાન એકાગ્ર કરો રેધર ધેન ના કરતાં વધારે વોટ માઇટ હેપન ટુમોરો ખાસ ધ્યાન રાખો વોટ માઇટ હેપન ટુમોરો હેપન એટલે થવું અથવા બનવું આવતીકાલે શું બનશે શું થશે એને વિચારવા કરતાં જે સાચું શું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો ખરેખર સાચું શું છે કાલે શું થશે એની બધી ટેન્શન રાખવા કરતાં ખરેખર સાચી વસ્તુ શું છે સાચી ખરેખર ઘટના શું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કયું સાચું છે મારે શું કરવાનું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કાલે શું થશે એની ટેન્શન તમે લેશો એટલે સ્વાભાવિક છે કે સ્ટ્રેસ તમારી અંદર વધવાનો છે એટલે કે કાલે શું થવાનું છે એના કરતાં સાચું શું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો સિંગ ઇન અ બાથમાં ગીત ગાઓ એન્ડ યુઝ ધ શેમ્પુની બોટલનો ઉપયોગ કરો એઝ અ માઇક્રોફોન ખાસ ખૂબ જ આનંદ મનોરંજન મળે એવું કે શેમ્પૂના બોટલને જાણે કે એક માઇક્રોફોન હોય તે રીતે ઉપયોગ કરીને જ્યારે નહાતા હોય તે સમય દરમિયાન બાથરૂમની અંદર શું કરવાનું કહે છે ગીત ગાવ એટલે કે માઇક્રોફોન બોટલને જ માઇક શેમ્પૂની બોટલને માઇક્રોફોનનો ઉપયોગ કરી માઇક્રોફોન બનાવીને ખૂબ જ બિંદાસ એ ગીત ગાવ નોબડી ઇઝ પરફેક્ટ કોઈ પણ પરફેક્ટ નથી કોઈ પણ પૂર્ણ નથી એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી અને કોણ પરફેક્ટ બનવા માગે છે
કોઈ પરફેક્ટ નથી, કોઈ પૂર્ણ વ્યક્તિ નથી, અને કોણ પૂર્ણ વ્યક્તિ બનવા માગે છે. મિસ્ટેક્સ આર ઓકે. મિસ્ટેક એટલે ભૂલ, ભૂલ એ ઓકે છે, ભૂલ એ બરાબર જ છે, ભૂલ તો થાય જ, બરાબર. એટલે કે કોઈ પરફેક્ટ નથી, કોઈ પરફેક્ટ બનવા માગતું નથી, કોણ પરફેક્ટ બનવા માગે છે. આગળ ડિલેટ ધ ફ્રેશ, એ ફ્રેશને ડિલેટ કરો, એ લીટીને લાઈનને ડિલેટ કરો કે જે આઈ કાન્ટ, હું કરી શકું નહીં, એને ડિલેટ કરો ફ્રોમ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દભંડોર, તમારા શબ્દભંડોરની અંદરથી આઈ કાન્ટ, હું કરી ન શકું, એ વસ્તુને ડિલેટ મારો, એ શબ્દને ડિલેટ મારો. ઇટ ઇઝ અન્ટ કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક. ઇટ ઇઝ અન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ કોઈ સર્જનાત્મક નથી. એન્ડ બ્લોક યોર વ્યૂ, વ્યૂ તમારા વિચારને બ્લોક કરી દેશે, અવરોધ છે, ઓફ અ પોસિબલ સોલ્યુશન, જે પોસિબલ, જે શક્ય એવા ઉકેલ જે છે, એ ઉકેલના જે તમારા જે વિચારો જે છે, એ વિચારોને પણ બંધ કરી દેશે. જો સારી રીતે વિચારો તમે, ઉકેલવાના વિચારો સારા તમારામાં હશે, તો એને પણ બંધ કરી દેશે. શું આઈ કાન્ટ, હું કરી ન શકું, એને કારણે તમે જે કંઈ સારો એવો જે ઉકેલ કરી શકો છો એને પણ નષ્ટ કરી શકશે. અને ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, આઈ કાન્ટ, હું કરી ન શકું, એ કોઈ નવું નથી, બરાબર છે, એ કોઈ નવું સર્જન કરી શકે તેમ નથી. એટલે એને તમારી વોકેબ્યુલરીમાંથી, તમારા શબ્દભંડોળમાંથી એને દૂર કરો. રાઇટ અ ફ્યુ લાઇન, કેટલીક લાઇન લખો. વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથે કેટલીક લાઇન લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફેયર્સ, હેમિસ્ફેયર ઓફ ધ બ્રેન. હેમિસ્ફેયર એટલે શું, હાફ, અર્ધું, એટલે શું કે ઓફ ધ બ્રેન, તમારા બંને અર્ધા અર્ધા મગજને શું કહેશે, આ રીબેલેન્સ કરશે, એટલે કે સંતુલન જાળવશે, સંતુલન આપશે. એક્સપેક્ટ ટુ બી લક્કી, હંમેશા એવી એક્સપેક્ટ કરો, એક્સપેક્ટ એટલે અપેક્ષા, ટુ બી લક્કી એટલે કે ભાગ્યશાળી હોવાની અપેક્ષા રાખો. હંમેશા હું ભાગ્યશાળી જ છું એવી અપેક્ષા હંમેશા રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી પાસે એક્સરસાઇઝ, કેટલીક જે સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની કેટલીક એક્સરસાઇઝ છે. એની અંદર આપણે જોઈએ એ પ્રમાણે જે કંઈ તમને મનગમતું, તમને જેમાં ઇન્ટરેસ્ટ આવતો હોય તે પ્રમાણેની તમારે, આપણે ઘણી બધી એક્સરસાઇઝ જોઈ છે, એમાં તમને જે કંઈ મનગમતી હોય, તમને જેમાં ઇન્ટરેસ્ટ આવતો હોય, જેમાં તમને રસ પડતો હોય, એવી એક્સરસાઇઝ તમારે કરવાની છે, ખૂબ જ ઇન્ટરેસ્ટથી કરવાની છે. શેના માટે છે આ બધું, શેના માટે, તમારા મન જે છે એ મનને સ્થિર કરવા માટેની આ બધી પદ્ધતિ છે. અને જો કે આ બધી હકીકત જ છે, તમે આવું કરશો એટલે તમને આપોઆપ એક્સપિરિયન્સ મળશે. અને તમે આવું જો કરશો તો તમે નિયમિત સ્ટુડન્ટ પણ બની જશો. કેમ નિયમિત સ્ટુડન્ટ બનશો, કારણ કે તમને એની અંદર કોઈપણ કાર્યની અંદર એકાગ્રતા આવશે, કોઈપણ કાર્ય ખૂબ જ સારી રીતે ઇન્ટરેસ્ટથી તમે કરતા થશો, અને કોઈપણ કાર્ય સારું કરતા થશો એટલે તમને સફળતા મળતી જશે, અને સફળતા મળશે એટલે સ્વાભાવિક છે કે તમે ખૂબ જ ઇન્ટરેસ્ટેડ અને ખૂબ જ સક્સેસફુલ સ્ટુડન્ટ બની જશો. એટલે ખૂબ જ એ રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પણ તમે ભાગ ભજવશો, બરાબર. એ બધું નિયમિતતા છે, એકાગ્રતા છે, આ બધું વિવેક છે. આ બધું ક્યારે આવે, જો તમે ખૂબ જ સારી રીતે તમારું કાર્ય પાર પાડો, ખૂબ જ સારી રીતે તમે સફળ થાઓ, તો એના માટે મન જે છે એ એકાગ્ર હોવું એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આવી સલાહ છે, ખૂબ જ સારી રીતે પહેલાં કોઈ પણ કાર્ય કરે તો એ મનને એકાગ્ર કરી, અને પછી જ કોઈ પણ કાર્ય કરવું, જેથી કરીને ટૂંકા સમયની અંદર અને ખૂબ જ સારી રીતે એ તમારું કાર્ય પાર પડે અને તમે એની અંદર સફળ થાઓ, બરાબર છે. અહીંયા આપણો યુનિટ 3, રીડ 1 અને 2 એ બંને આપણા પૂર્ણ થાય છે.